નમસ્કાર મિત્રો, તો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર જાણીશું ક્યાં ક્યાં પડ્યો વરસાદ. તો અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ, ઠવી, વિરડી અને વંડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસના ગામડાઓમાં વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પણ પૂર આવ્યું છે. શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પૂર આવ્યું હોય ખેડૂતોને લોકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. મિત્રો, વિડીયોને અંત સુધી ખાસ જોતા રહેજો. વિડીયોમાં આપણે લાઈવ બતાવવાના છીએ ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધીરે ધારે વરસાદ શરૂ થયો હતો. ઢસા, ઢસા ગામ, જલાલપુર, માંડવા, વિકળિયા, પાટણા, રસનાળ, પાડાપણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને પણ બપોરાથી રાહત મળી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ વરસાદ પડતા ગરમીથી પણ રાહત મળી છે. જોકે હજુ પણ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 8 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ત્રણેય તાલુકામાં લગભગ છેલ્લા 2 કલાકથી વધુ સમયથી વરસાદ પડ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલાણા, વાંસાળી, ભમોદરા સહિતના ગામડામાં વરસાદ વરસ્યો હતો. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત મેકડા, ધોબા, પીપરડી, નાળ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. આ તરફ લાઠી અને દામનગર તાલુકામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાઠી ઉપરાંત આસપાસના હરસુરપુર, દેવળિયા, શેખપીપરિયા, કેરિયા, ભગરાડ તો દામનગર તથા આસપાસના પાડર, સીગા અને નાના કણકોટમાં વરસાદ વરસ્યો હતો. તો મિત્રો, નામ જો